હેલો ગુજરાત એન્જિનિયરિંગ એકેડેમીમાં તમારું સ્વાગત કર્યું છે તો તમારા પહેલાં સેમેસ્ટરની જીટીયુ એક્ઝામ પતી ગઈ હશે બધેને પેપર શાળા ગયા સારા જ ગયા હશે બધેને એવી આપણે આશા રાખી અને કોઈને થોડાક મેડિયમ ગયા હોય તો ટેન્શન નથી લેવાનું પહેલું સેમ હતું હોય એટલે એવું બનતું હોય તો આજે આપણે એક ઇમ્પોર્ટન્ટ વિડીયો તમારા માટે તૈયાર કર્યું છે તમારું કન્ફ્યુઝન દૂર થઈ જાય તમને બરાબર કે આપણા મેકેનિકલના બીજા સેમેસ્ટરના સબ્જેક્ટ કયા કયા હશે કેમાં જીટીયુ હશે રેડી ને કેમાં સબમિશન હશે કેની મેડ હશે કેનું હશે ને કેનું શું નહીં હોય બરાબર આ તમારું ટૂંકમાં આ બધું ક્લિયર કરવા માટે આપણે પ્રોપર પ્લાનિંગ કરીએ અને આપણે તમારા સબ્જેક્ટ છે મેકેનિકલના બીજા સેમેસ્ટરની અંદર નવા સિલેબસ પ્રમાણે જીટીયુને આપણે લીધેલા છે બરાબર તો આપણે વાત કરવાના છે તમારા પહેલો સબ્જેક્ટ છે એન્વાયરમેન્ટ એટલે કે પર્યાવરણ બરાબર એના વિશે આપણે એમાં ભણસી થિયોટિકલ સબ્જેક્ટ છે એમાં કાંઈ એવું બધું ટેન્શન જેવું કંઈ છે નહીં બરાબર એટલે આપણો આ સબ્જેક્ટ પણ આનામથી ક્લિયર થઈ જશે આનું મીટ પણ હશે જીટીયુ પણ હશે સબમિશન પણ હશે એટલે સારા માર્ક્સે પેપર સેપરમાં લખતા આવડતું હોય છે એ લોકો આરામથી માર્ક્સને સ્કોર કરી શકશે બરાબર બીજા નંબરનો સબ્જેક્ટ છે એન્જિનિયરિંગ મશીન આપણો મેકેનિકલનો વિષય છે બરાબર આમાં પણ આપણે એન્જિનિયરિંગ મશીન વિશે ભણશીએ ભણસી આપણે બરાબર નવા નવા ચેપ્ટર એવું બધું હોય છે આપણે આમાં પણ એવું ટેન્શન લેવાની કંઈ જરૂર નથી સિમ્પલ એવો સબ્જેક્ટ છે બરાબર આની પણ સબમિશન પણ હશે જેટીયુ પણ હશે અને વાયવા પણ હશે રેડી તો હવે વાત કરી ઇલેક્ટ્રિકલ ડિપાર્ટમેન્ટનો સબ્જેક્ટ છે બેઝિક ઓફ ઇલેક્ટ્રિકલ એન્ડ ઇલેક્ટ્રોનિક એન્જિનિયરિંગ એનો સબ્જેક્ટ કોર્ટ છે લાસ્ટમાં ચૌદ તો આ એક એવો સબ્જેક્ટ છે ઇલેક્ટ્રિકલ તરફથી કે આપણામાં એ ગ્રેડ અથવા એબી બી ગ્રેડ આરામથી મળે અને આપણું એસપીઆઈ સીપીઆઈ અને સીજીપીઆઈ આપણી ટકાવારી છે એમાં સ્કોર કરવા માટે આ બેસ્ટ સબ્જેક્ટ છે જેને આપણે હથિયાર બનાવી શકીએ બરાબર કેમ કે આ સબ્જેક્ટની અંદર જીટીયુ નથી હોતી આની મીટ પણ નથી હોતી ઓન્લી ફોર આપણે જોવા જાય તો શું હશે કે સબમિશન હશે અથવા તમને વાઈવા લઈ શકે અમુક ટીચર લઈએ છીએ અમુક નથી પણ લેતા બરાબર તો આપણે આના સારામાં વર્ક આપ્યું હોય જેટલું એ આપણે કમ્પ્લીટ કરીને ટાઈમે જમા કરાવી દઈએ છીએ તે કોલેજમાં તો આપણે આરામથી સારા માર્ક્સ પણ મળે રેડી એટલે આ ઇલેક્ટ્રિકનો જે સબ્જેક્ટ છે એ આપણે સારા માર્ક્સ અને સારા ગ્રેડ સાથે આપણે ક્લિયર કરી તો આપણે ટકાવારીમાં ઘણો ફેર પડે ટૂંકમાં મારો શોર્ટમાં એટલું કહેવાનું મિનિંગ છે બરાબર કે આ સબ્જેક્ટ જ એવો છે કે આમાં જેટીયુ નથી હોતી એટલે માર્ક્સ સ્કોર કરી શકાય જસ્ટ બીજા ડિપાર્ટમેન્ટનું છે પણ આપણે બેઝિક નોલેજ હોવું જોઈએ બધી બ્રાન્ચનું એના માટે આ સબ્જેક્ટ છે બરાબર તો અત્યારે આપણે ત્રણ સબ્જેક્ટની વાત કરી એમાંથી પહેલાં બે છે અને જેટ્યુ સબમિશન ને બધું હશે બરાબર તો ચોથા નંબરનો સબ્જેક્ટ છે આપણો એ છે ભારતનું બંધારણ સંવિધાન બરાબર ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન તરીકે જેનો સબ્જેક્ટ કોડ છે લાસ્ટમાં સોળ આ સબ્જેક્ટ છે ને તમારે જસ્ટ જાણવા માટે હોય છે આપણે એન્જિન ટેકની ટેકની ટેકનોલોજી અને સાયન્સ તરફ આગળ વધીએ બરાબર એમાં આપણે ભારતના બંધારણની ક્યાંય ઓમ જરૂર નથી પડતી જસ્ટ કહેવાય ને કે આપણે બધી કલમોને એવું બધું બેઝિક કહેવાય છે એ બધું જાણવા મળે ભારતનું બંધારણ સંવિધાન ક્યારે લખાણું હતું બરાબર કોને લખ્યું હતું કેટલા પેજનું છે બરાબર એવું બધું આમાં આપણે જાણવાનું હોય છે એટલે આનું જીટીયુ પણ નથી હોતી સબમિશન પણ નથી હોતું એટલે તમને કોઈ શિક્ષક પાકું કરવા માટે આપે કદાચ તો તમારે બુકમાં લખાણ થાય તો તમારે જમા કરાવી દેવાનું બાકી આનું કંઈ જીટીયુ હોતી નથી મીટ પણ હોતી નથી રેડી બાકી તમારા કોલેજના નિયમ પ્રમાણે તમારે ફોલો કરવાનું પછી વાત કરી કોમ્પ્યુટર એપ્લિકેશન ગ્રાફિક્સની વાત કરીએ જેનો સબ્જેક્ટ કોર્ટ છે ઓગણીસ લાસ્ટમાં બરાબર તો આ સબ્જેક્ટની જેટી નથી હોતી તમારા લેબમાં જે કોમ્પ્યુટર છે એમાં લેબમાં તમારે જે પણ તમારા ટીચર વર્ક કરવા આપે એ તમારે કરવાનું હોય છે અને આને લીધે આપણી એક સ્કિલ પણ ઇમ્પ્રૂવ થાય છે કોમ્પ્યુટર ઘણા છોકરાઓને એવું બનતું હોય કે કોમ્પ્યુટર ના યુઝ કર્યું હોય દસમામાં કદાચ એકાદ બે કે એવું ટૂંકમાં લેક્ચર આવ્યો હોય સ્કૂલમાં ને યુઝ કર્યું હોય તો બરાબર બાકીના લીધે આપણે કોમ્પ્યુટર પણ આવડી જશે કે આપણે મૅકેનિકલના અમુક સબ્જેક્ટ લાસ્ટમાં એવા આવશે કે જે કોમ્પ્યુટર ઉપર ડિઝાઇન થતા હોય છે કેટ છે સોલિડ વર્ક છે બરાબર છે એ બધું આવે એનેક્સને એ બધું અને કોમ્પ્યુટરે મેન્યુફેક્ચરિંગ છે કોમ્પ્યુટરેડ ડિઝાઇન છે એટલે કોમ્પ્યુટરથી ઉપર ચાલતા મશીન ઘણા ડેવલપ થઈ ગયા આપણા મેકેનિકલ બ્રાન્ચમાં બરાબર તો એમાં પણ આપણે એટલીસ્ટ કોમ્પ્યુટર કોમ્પ્યુટર એટલે ત્યાં આપણે યુઝ કર્યું હોય બીજા સેમમાં તો આપણે લાસ્ટ સુધીમાં થોડું ઘણું આઈડિયા આવી જાય તો આનું જીટીયું પણ નથી હોતી બરાબર મીટ પણ નથી હોતી એટલે ખાલી તમારે વાવા આપણને થાય જો લઈએ તો બરાબર બાકી તમારાનું જે પણ વર્ક આપે એ કોમ્પ્યુટરમાં કરવાનું હોય અને છેલ્લે જમા કરાવવાનું હોય છે બરાબર હવે વાત કરીએ આપણે આનાથી ઘણા લોકો ડરતા હોય છે બરાબર કેમ કે એપ્લાય મેથેમેટિક્સની વાત કરી મેકેનિકલના બીજા સેમમાં આપણે એપ્લાય મેથેમેટિક આવશે અને ઇલેક્ટ્રિકમાં એમાં એન્જિનિયરિંગ મેથેમેટિક અથવા એને જે આવતું હોય એ આવશે બરાબર આપણે અત્યારે એપ્લાય મેથેમેટિક્સ આવશે જેનો સબ્જેક્ટ કોડ છે લાસ્ટમાં એક રેડી તો આની જીટીયુ પણ હશે અને મીડ પણ હશે અને કોઈ ટ્યુટોરિયલ છે કે એક્ઝામ એક્ઝામ્પલ તરીકે આપણે કહેવાય ને લેબમાં આના પ્રેક્ટિસ માટે દાખલા આપતા હોય હોમવર્કમાં તો તમને આપ્યા હોય તો બાકી કરવાના હોય બાકીની જીટીયુ પણ હશે અને મીડની એક્ઝામ જે લેવાય છે એ પણ હશે અને માઇક્રો પ્રોજેક્ટ પણ અને આપતા હોય છે તો એટલું વર્ક આમાં એપ્લાય મેથેમેટિક્સ હશે બરાબર હવે તોય હું કદાચ મેં તમને સમજાવી એમાં કોઈ લોકોને ના સમજાય તો તમારે ડરવાનું કોઈને નથી કદાચ બીજી બ્રાન્ચનો હોય ને તો પણ ડરવાની જરૂર નથી મને તમે કોમેન્ટ કરજો તો તમારા વોટ્સએપ ગ્રુપમાં જોઈન થઈ જાય તમને મેકેનિકલ ડ્રાફ્ટિંગ ડ્રોઈંગના સબ્જેક્ટ છે નહીં પણ સીટની પીડીએફ પણ મળી જશે અને કાંઈ પણ આઈએમપી પ્રશ્ન હશે અને બધું સોલ્યુશન પીડીએફ મળી જશે તમારે ડરવાની કાંઈ જરૂર નથી છેલ્લો સબ્જેક્ટ છે મેકેનિકલનો ખાસ સબ્જેક્ટ છે મેકેનિકલ ડ્રાફ્ટિંગ આનું સબિશન પણ હશે વાઇવા પણ હશે મીટ પણ હશે અને જીત્યું પણ હશે અને મેકેનિકલનો બીડીએ બેસિક એન્જિન ડ્રોઈંગ પછીનો ખાસ ઇમ્પોર્ટન્ટ સબ્જેક્ટ છે બરાબર તો આનું જીટીયુ એમપી મટીરિયલ બધે સબ્જેક્ટનું મળી જશે અને મેકેનિકલ ડ્રાફ્ટિંગ છે જે સીટ સીટુવાળો સબ્જેક્ટનું પીડીએફની તમને બધું મળી જશે બરાબર તો તમે સબસ્ક્રાઇબ કરો અને શેર કરો અને સપોર્ટ કરો અને તમારા ફ્રેન્ડમાં મોકલો જય મત તો નીચે ડિસ્ક્રિપ્શનની અંદર તમને લિંક આપી છે એમાં તમે જોઈન્ટ થઈ જાઓ જેટીનું પણ આપણે લિંક આપેલી છે એની ઇન્ફોર્મેશન માટે જોઈન્ટ થઈ જાઓ બરાબર આખા ડિપ્લો દરમિયાન તમને બધી બ્રાન્ચની માહિતી મળતી હોય છે તો તમે જોઈન્ટ થઈ જાઓ અને સપોર્ટ કરો અને તમારા ફ્રેન્ડને પણ શેર કરો તમને ક્યાંય પણ ડાઉટ લાગે એટલે કોમેન્ટ કરો તમારું સોલ્યુશન સો ટકા થઈ જશે બરાબર થેન્ક યુ જય માતાજી